પ્રમુખ શ્રીઓને સંબોધન કરવા માટે આવ્યા છે ત્યારે હું આપ સૌના વતીથી અઢાર પંચમા લોકસભા વતીથી એમનું ઉમળકાભેર હૃદયપૂર્વક આપ સૌના સહકાર સાથે ભારત માતા કી જયનો જયઘોષ કરીને એમનું સ્વાગત કરી અને અભિવાદન કરી ભારત માતા કી અને મંચસ્થ સન્માનીય આપણા આદરણીય નેતાગણ અને મારા દેવ રૂલપ કાર્યકર્તા અઢાર પંચમા લોકસભાના

ભારત માતા કી જય જય શ્રી પ્રમુખના ભવ્ય સંમેલનમાં વચ્ચે જેઓની ઉપસ્થિતિ છે તેવા પેજ સમિતિના પ્રેરણાદાયી માઇક્રો મેનેજમેન્ટના મહામરથી કુશળ સંગઠક આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ અને આપ સૌ પ્રમુખ શ્રીઓ અને દુર્લભ કાર્ય કરો ગૌધરાની આ પવિત્ર પાવનધરા પર ભગવાન શ્રી સ્વામિનારાયણના સાનિધ્યમાં આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે અઢાર લોકસભાના ઉમેદવાર તરીકે મારા જેવા સામાન્ય ખેડૂત પરિવારના પુત્રને એક યુવાન તરીકે મારી પસંદગી કરી છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પટેલ સાહેબનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું મિત્રો આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી ગુજરાતની તમામ લોકસભા બેઠકોને પાંચ લાખ કરતાં પણ વધારે લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક આપ સૌને આપ્યો છે મિત્રો આ લક્ષ્યાંકને પંચમહાલના લોકસભામાં આપ સૌની તાકાતથી આપને હાંસલ કરવાનો છે અને આપ સૌના વતીથી પાટીલ સાહેબને આ મંચ પરથી ખાતરી આપું છું કે આ મારા પંચમહાલ લોકસભાના કાર્યકર્તાઓએ

ક્યારના રાહ જોઈ રહ્યા હતા એવા આપણા સૌના લાડીલા સૌના માર્ગદર્શક સૌને જોશ ઉમંગ આપનાર પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબને નમ્ર વિનંતી કે આપ સૌને માર્ગદર્શન કરે બોલો ભારત માતા કી ભારત માતા કી બધા જમીને આવ્યા ભાઈ એટલે બહુ ટાઈમ તમારો નથી લેવાનો ને એનો અર્થ એવો હતો ને કે બહુ ટાઈમ નહીં લેવાનો જલ્દી પતાવવાનું છે ને પણ મારે તો વાત કરવાની છે જેટલા પૂછ્યો એટલો જવાબ આપજો તમારે કંઈ પૂછ્યું તો મને પૂછજો પાકો ને આજના બુથ પ્રમુખોના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય ગોર્ધનભાઈ ઝડપિયાજી નારાયણભાઈ અમીનજી શ્રી રમેશભાઈ મિત્રજી ડોક્ટર જસવંતસિંહ પરમારજી નામ બહુ છે એટલે હોદ્દા કોઈના બોલતો નથી તમે જાણો જ છો શ્રી રતનસિંહ રાઠોડજી પૂર્વ સાંસદ અમારા સાથી શ્રી રાજપાલસિંહ જાદવ લોકસભાના ઉમેદવાર શ્રી ભરતભાઈ ડાંગર શ્રી કનુભાઈ પટેલ શ્રી અશ્વિનભાઈ પટેલ પંચપત જિલ્લા પ્રમુખ શ્રી દશરથસિંહ બારીયા મહિસાગર જિલ્લા પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા શ્રી સી કે રાહુલજી ધારાસભ્યશ્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર ધારાસભ્યશ્રી શ્રીમતી નિમિષાબેન સુથાર ધારાસભ્યશ્રી શ્રી ફતેહજી ચૌહાણ ધારાસભ્યશ્રી શ્રી માનસિંહ ચૌહાણ ધારાસભ્યશ્રી શ્રી યોગેન્દ્રસિંહ પરમાર ધારાસભ્યશ્રી શ્રી રાજેશભાઈ પાઠક પૂર્વ ધારાસભ્ય બાલાસિન્નો શ્રી યોગેશભાઈ પંડ્યા શ્રી કાળુભાઈ માલીવાડ શ્રી જીગ્નેશભાઈ સેવક પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સુમનબેન ચૌહાણ પૂર્વ ધારાસભ્ય શ્રી કુલદીપસિંહ સોલંકી શ્રી મયંકભાઈ દેસાઈ શ્રી ધવલભાઈ દેસાઈ શ્રી પ્રદીપસિંહ રાઠોડ શ્રી રાવજીભાઈ પટેલ શ્રી જયેન્દ્રસિંહ ભારોટ પૂર્વ જિલ્લા જિલ્લા પ્રમુખશ્રીઓ પૂર્વ નિગમના ચેરમેનશ્રીઓ અને જેમના આધારે આ ઇલેક્શન લડીને જીતવા માટેના સંકલ્પ સાથે આગળ આપણે વધ્યા છે એવા સૌ બુથ પ્રમુખો શક્તિ કેન્દ્રના પ્રમુખો પ્રભારીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના સૌ હોદ્દેદાર પદાધિકારીઓ આપ સૌને વંદન આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન વિધાનસભાના ઇલેક્શન વખતે પણ હું આવ્યો ત્યારે પણ કેટલી સીટ જીતા પહેલા કોઈને ખબર નથી પ્રમુખ તમને ખબર નથી સાતમાંથી માંથી છ છે હમણાં પહેલા પાંચ હતી ચાર હતી ને પહેલા ચાર હતી ને આ વખતે તમે શિક્ષર મારી દીધો આમાં તો તાળી પડે શિક્ષર તમે મારો તો ભૂખ લાગી હોય એનો મતલબ એવો થોડો છે કે તાળી ના પડે મિત્રો આપણે તો એકસો ની વાત કરતા હતા એકસો છપ્પન પર અટક્યા નેશનલ એક્ઝિક્યુટિવમાં જ્યારે એક્ઝિક્યુટિવ રિપોર્ટિંગ કરવાનું આવ્યું ત્યારે મેં કહ્યું કે મારી આંખમાં કદાચ આંસુ નહી દેખાતા હોય પણ હૃદય રડે છે ક્યાંક ચૂક થઈ ગઈ ને એના કારણે એકસો બ્યાસી ને બદલે આપણે એકસો છપ્પન પર અટક્યા તો ભૂલ શું થઈ આપણે શ્રાવણ મહિનો આવે અને ગામમાં બધા લોકો ભેગા થાય કે કાલે સવારે આપણે મહાદેવને બધાએ દૂધ ચડાવવાનું છે દૂધ ચડાવતા હોય છે ને કે તમે લોકો નથી ચડાવતા તો મહાદેવને એક લોટી દૂધ ચડાવવાનું નક્કી થયું ગામનો નિર્ણય થયો એક ભાઈને એવું થયું કે આખું ગામ જ્યારે દૂધ ચડાવવાનું હોય તો હું પાણી ચડાવી આવીશ તો ક્યાં ખબર પડશે પણ સવારે મહાદેવ પર એકલું પાણી જતું સવારે મહાદેવ પર એકલું પાણી જતું કેમ કે દરેક જણે આવો વિચાર કર્યો કે બધા દૂધ ચડાવવાના છે તો હું પાણી ચડાવી આવું તમને મારે ખાસ વિનંતી છે કે એવી ભૂલ નહીં કરતા કે જેના કારણે મહાદેવ પર પાણી ચડે તમને જે જવાબદારી આપી છે એ કામ તમારે જ પૂરું કરવાનું છે બીજો કરે કે ના કરે તમને આપેલી જવાબદારી તમે પૂરું કરો તો આપણે પાંચ લાખ થી વધારે લીડ જીતી જ જઈશું તમને ગયા વખતના ઇલેક્શનના થોડા આંકડા પણ મારે તમને કેવા છે કે આ પાર્ટી કેટલી કુદાકૂદ કરતી હતી કરતી હતી કે નહીં સરકાર બનાવી દઈશું એકસો ને છવ્વીસ સીટ પર એની ડિપોઝીટ જમા થઈ ગઈ કોંગ્રેસની ચુમ્માલીસ પર જમા થઈ ગઈ કોને કરી આ બધી મેં કરી મને તો કઈ તાકાત જ નથી મારી જે કઈ શક્તિ છે બધી તમારી છે મિત્રો અને એ તાકાત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કારણે એકસો ને છવ્વીસ સીટ આપની ને ચુમ્માલીસ સીટ કોંગ્રેસની એ ડિપોઝીટ તમે જમા કરી લીધી આપ પાર્ટીને કુલ મળીને ચાલીસ લાખ મત મળ્યા કોંગ્રેસને ને એસી લાખ મત મળ્યા ભારતીય જનતા પાર્ટીને એક કરોડ ને અડસઠ લાખ મત મળ્યા હવે તમને આંકડા બરાબર સમજાયા કોંગ્રેસ કરતા અઠ્યાસી લાખ મત વધારે પણ જે ભૂલ થઈ કે આપણે ફક્ત લાખ પાંચ હજાર મત ઓછા પડવાને કારણે લાખ ની લીડ હોવા છતાં ત્રણ લાખ પાંચ હજાર માટે આપણે છવ્વીસ સીટ હારી ગયા પાંચ હજારથી થી ઓછી એમાંથી લગભગ વીસ સીટ આપણે હારી ગયા તમારે ગીર સોમનાથ નવસો બાવીસ ખંભાત સાડત્રીસો મત ગારીયાદાર પાંત્રીસો બોટાદ ત્રણ હજાર માણાવદર ત્રણ હજાર પોરબંદર પાંચ હજાર આકલાવ સતસો જિગ્નેશ મેવાણીની સીટ ચાર હજાર ચાણસમાં ચૌદસો ખેડબ્રહ્મા સોળસો મતે દાતા બે હજાર મતે કેટલા ઓછા ઓછા મતે આપણે હારી ગયા તો આપણે કોઈએ ને કોઈ એમાં પાણી ચડાવ્યું હશે ને બરાબર છે કે નહી બધા દૂધ ચડાવી આવ્યા હોત તો અઠ્યાસી લાખ ની લીડ તમે બધા અને ફક્ત લાખ પાંચ હજાર માટે આપણે છવ્વીસ સીટ હારી ગયા એટલે આવી ભૂલ ફરી થાય ફરી આવી ભૂલ થાય તમારાથી તમે તો સાત માંથી છ જીત્યા એક રહી ગઈ પણ આ વખતે તો આ લોકસભાની અંદર સાત પ્લસ કરવાની છે 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 ઉમેદવાર કાર્યકર્તા એ કોઈ નેતા નથી જ એક આજ તો મોદી સાહેબની અને ભારતીય જનતા પાર્ટીની વિશેષતા છે કે કદાચ એમણે કોઈ માંગી ના હોય કદાચ એમણે વિચાર ન કર્યો હોય એવા કાર્યકર્તાને પણ બોલાવીને ટિકિટ આપીને એને ઇલેક્શન લડાવવાનું કામ કોઈ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી અહીં બેઠેલા તમામ લોકોની છે અહીં બૂથના પ્રમુખોનું સંમેલન છે બુથ પ્રમુખો બધા આવેલા છે બધા એક સાથે બોલો યાર થાકી ગયા તમે બધા કામ કરવા તૈયાર છો આ બૂથ પ્રમુખ કામ કરે ને તમારે એટલું જ કહ્યું કે તમારું બૂથ તમારે જીતાડી દેવાનું છે કોઈના માઇલની લાલની તાકાત નથી કે તમારે સામે જીતી શકે પણ નક્કી કરવું પડે બૂથનો પ્રમુખ એ બૂથનો નેતા છે પણ એને ખબર હોવી છે કે હું નેતા છું તમારી પાસે તેર જણની ટીમ છે કુલ બૂથ પ્રમુખ સાથે ચૌજનની ટીમ દરેક બૂથમાં છે કે નથી જેનામાં ના હોય તો બનાવી લો પણ છે ને તો આ બીજા ના તમે નેતા છો એટલે બૂથના નેતા છો તમે જે બૂથના નેતા છો ને બૂથ પ્રમુખ છો એ બૂથમાં પ્રદેશ અધ્યક્ષ રહેતો હશે ને તે પણ તમારા અંડરમાં છે ભાઈ કોઈ સાંસદ રહેતા હશે કોઈ મિનિસ્ટર રહેતા હશે કોઈ પ્રતિનિધિ હશે કોઈ પદાધિકારી હશે જિલ્લાનો પ્રમુખ હશે એ જે બુથ માં બૂથ પ્રમુખ જે કે જે કામ એ આ જિલ્લા પ્રમુખે પણ કરવું પડે પ્રદેશ પ્રમુખે પણ કરવું પડે પણ બુથ પ્રમુખો કામ ક્યાં આપે છે આપે છે બોલો તો ખરા હમણાં સુધી નહીં આપ્યો હોય તો હવે આપવાનું ચાલુ કરજો ભાઈ થઈ જશે ને તો મારે તો તમને એક દસ મિનિટમાં જે કેવું છે તે કહી દઉં કે બ્યુથ પ્રમુખો આજે અથવા કાલે સવારે તમારા જે કમિટીના સભ્યો છે તેર લોકો બીજા આ તેર લોકોને તમારા ઘરે સવારે બોલાવજો મીટિંગ કરવા માટે બોલાવશો બધા આવી જશે ન આવે એનું કામ જિલ્લા પ્રમુખને કહેજો કે આ ભાઈ આવ્યા નથી કે આવતા નથી પણ બાકીના બધા જ આવી જાય ન આવે અને પછી બધા લોકો કે જિલ્લા પ્રમુખ નક્કી કરશે પણ હવે ઘરે તમે બોલાવશો અને ઘરવાળી જો એમ કે આ બધું શું છે તો શું કરશો તમારું ઘરમાં ઉપજે છે સાચું કેજો મારું નથી ઉપજતું તમે ફાંકા મારો છો કે તમારું ઉપજે છે નથી ઉપજતું ને

જે ઓછા હોય ને તે એકાદ દિવસમાં બાકીના બનાવી લો જેટલા ખુટ્ટા હોય ને વીસ પચીસ પચાસ એને એક દિવસમાં બધા તમારા ચૌદ ચૌદ કામે લાગી જાઓ બબે તત્તણ બનાવી દો એટલે પૂરા થઈ જશે જેટલા ખુટ્ટા હોય એટલા દોઢસો મિનિમમ થવા જોઈએ થશે પછી આ દરેક મતદાર યાદીના બબે પેજ તમે આપો આ પેજ પર એક પેજ પર ત્રીસ મત છે કેટલા મત છે અને બે પેજ પર સાઠ મત છે આ એક પેજ પર ત્રીસ મતો એક ઘરમાં આપણે અવરેજ ત્રણ મત ગણીએ ને એક ઘરના તો એ દસ ઘર છે ત્યાં બે પેજ તમે આપો કમિટીના સભ્યને એટલે વીસ ઘર ત્યાં છે અને દરેક પેજ પર પાંચ પાંચ પેજ કમિટીના સભ્યો છે એટલે બંને પેજ મળીને કુલ વીસ લોકો છે વીસ ઘર છે અને એમાં દસ ઘર પેજ કમિટીના સભ્ય છે એટલે કે ભાજપનો કાર્યકર્તા છે આ પેજ કમિટીના સભ્યોનો સંપર્ક કરવાનું કામ આ લોકો પેજ અને એનાથી વધારે હોય તો યુવા મોરચો મહિલા મોરચો કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ એ જે કોઈ તમારા બૂથમાં રહેતો હોય એને પણ એક બબ્બે પેજ આપી દો કે આ પાંચ કે આ દસ ઘર તમારે સંપર્ક કરવાનો છે સંપર્ક કરવા જાવ ત્યારે શું કરવાનું છે પેજ કમિટીના સભ્યોને પહેલા મળી લો એમને યાદ કરાવો કે તમે પેજ કમિટીના સભ્યો છો તે હા હું છું ત્યારે એને કહેવાનું છે કે તમે તમારા ઘરનું મતદાન સવારે આઠ વાગે થઈ જાય અને તમારા પેજ પર જે ત્રીસ મત છે એટલે કે કુલ દસ ઘર છે આ દસે દસ ઘર નું મતદાન થઈ જાય એ આ પાંચ જણની કમિટી પાંચ જણની જે કમિટીમાં પાંચ ઘર છે એ લોકો નક્કી કરે આ લોકો જો મતદાન કરાવી દે તો શું થાય કે પાંચ જણા જ પહેલા કરે છે તો છે એક પેજ પર એના મતદાન થાય તો તમારું એકવીસ મત થાય એકવીસો મતદાન થાય ને એક પેજ પર શું થયું શું થયું ભાઈ બોલતા કેમ નથી તો બોલો એટલે મને ખબર પડે કે તમે સાંભળો છો બરાબર છે ને બધાના કે ચેક કરવા પડે છે તો આ એકવીસ મત પડે એમાં આપણા પેજ કમિટીના પાંચ લોકો હોય તો એના ઘરના પંદર મત એમાં આપણને મળી જાય બચા કેટલા એકવીસ માંથી પંદર આપણા હોય તો બચા કેટલા એમાંથી પણ કોઈક મળે પણ આપણે હમણાં નથી ગણતા તો આ પંદર જણા અને બાકીના છ કોંગ્રેસના તો આપણને એમાંથી નવની લીડ એક પેજ પર મળે આવા તમારા ત્રીસ પેજ એક બૂથમાં હોય આ ત્રીસને કારણે તમને નવેતરે સત્તાવીસ બસો સિત્તેર એટલે હિસાબ માટે આપણે ત્રણસો લીડ એક બીથમાં ત્રણસોથી વધારેની લીડ મળે એવા તમારા એક વિધાનસભામાં ત્રણસો બૂથ છે આ ત્રણસો બૂથમાં દરેક બૂથમાં ત્રણસો

આ તમારી તાકાત છે હું તમારી તાકાત તમને કહી રહ્યો છું તો આ રીતે તમને કદાચ એવું થાય કે પ્રાથમિક સદસ્ય પહેલાં બનાવ્યા પછી પેજ કમિટીના સભ્ય બનાવ્યા તો એનો ફરક પણ તમને કહી દઉં પ્રાથમિક સદસ્ય કોઈ પણ વ્યક્તિ બને હું બનું મારી પત્ની બને મારો દીકરો બને એની પત્ની બને ઘરમાં જેટલા લોકો હોય બધા જ એ સભ્ય બની શકે પણ પેજ કમિટીના સભ્ય એક ઘરમાંથી એક જ જણ બની શકે અને એટલા જ માટે એના ઘરના બધા જ મતદારોનો મતદાન કરાવવાની જવાબદારી આ પેજ કમિટીના સભ્ય છે અને ગુજરાતમાં એક કરોડ તેર લાખ પ્રાથમિક સદસ્ય પણ ચુમ્મોતેર લાખ એ આપણા પેજ કમિટીના સભ્યો છે ચુમ્મોતેર લાખ વેરીફાઈડ હવે આ ચુમ્મોતેર લાખ મેં તમને ગણાવ્યું ને આપના ચાલીસ લાખ કોંગ્રેસના એસી લાખ આપણા એક કરોડ ને અડસઠ લાખ પણ આ જો ચુમ્મોતેર લાખ ત્રણ દરેકના ત્રણ મત એનું જો તમે મતદાન કરાવી દો તો બે કરોડ ને બાવીસ લાખનું મતદાન થાય ગયા વખતે એક કરોડ ને અડસઠ લાખ મળ્યા હતા ત્યારે એકસો છપ્પન સીટ મળી આ ચોપન લાખ વધે ને તો આખા ગુજરાતમાં કોંગ્રેસીઓની કોઈની ડિપોઝિટ ના બચે પણ આ કરે કોણ આ કરશે કોણ બુથ ના પ્રમુખોની આ જવાબદારી છે શક્તિ પ્રમુખો તમે આ આ મીટિંગ થઈ કે નહીં જ્યાં શક્ય હોય હાજરો પણ એનું નેતૃત્વ તો બુથ પ્રમુખ જ કરશે એ મિટિંગનું તમે એમાં એમને મદદ કરો પ્રભારી પણ એમાં મદદ કરે અને એના બે દિવસની અંદર એના રિપોર્ટ માંગો આ ભાઈને આપણે કામ સોંપેલું હતું એ દસ ઘર એમાંથી કેટલા ઘરે જઈ આવ્યા ગયા તો શું કહ્યું કોઈ નેગેટિવ કંઈ કહ્યું કે કેમ આ બધું જ તમારે ત્યાં પૂછી લેવાનું અને પછી રિપોર્ટિંગ કરી દેવાનું કરી દેશો ને આ રિપોર્ટિંગ ફરજિયાત કરવું પડશે તો જ આ નીચે સુધી પહોંચ્યા કે નહીં એ ખબર પડશે અને જ્યારે તમે આ રિપોર્ટિંગ લેશો તો લેતી વખતે પેજ કમિટીના સભ્યોને મળવા જાઓ ત્યારે તમે વીસ ઘરમાંથી દસને મળો છો તો બાકીના દસ ઘરને પણ મળી દે લેવાનું એટલે વીસ ઘર છે આ એક ઘરમાં મળવામાં દસ મિનિટ લાગે કેટલી મિનિટ લાગે એવા તમારે વીસ ઘર છે તો બસો મિનિટ થાય એટલે તાલી અઢાર તમારા ત્રણ સાડા ત્રણ કલાક થયા ને એક દિવસ તમે સવારે બે કલાક ને સાંજે બે કલાક કાઢો એટલે એક જ દિવસની અંદર તમારા આખા બૂથનું કામ પતી જાય પાંચ દસ મિનિટમાં તમે કરો શું દસ મિનિટની અંદર જે તમારી બૂથ કમિટી છે એમણે દરેક જણનો સંપર્ક કરો ત્યારે એમને યાદ કરો કે તમે પેજ કમિટીના સભ્ય છો તમે બીજું એમને પૂછો કે તમારા ઘરમાં કોઈ વડીલ હોય કે આજુબાજુમાં કોઈ વડીલ હોય તો એને વડીલ વંદના કરી આવો ભલે તમે આગળ કરી હોય પણ ફરી મળો એમને કહો કે તમે જો પંચ્યાસીથી વધારે તમારી ઉંમર હોય અને તમે મતદાન મથકે જોવા માટે અસમર્થ હોય તો કલેક્ટર એમના અધિકારીને તમારા ઘરે મોકલીને મતદાન કરાવી શકે એને આનંદ થશે તો બીજો પ્રશ્ન પૂછ્યો આ તમારા આજુબાજુમાં કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહે છે તમારા ઘરમાં રહે છે એવું નહીં પૂછતા એ તો ગુસ્સે થશે આજુબાજુમાં કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહેતા હોય તો પૂછી લેજો અને હોય તો એને પણ મળી આવજો એ પણ જો ચાલીસ ટકાથી વધુ દિવ્યાંગ હોવાનું સર્ટિફિકેટ ન્યુ સિવિલ હોસ્પિટલનું હશે તો એને પણ કલેક્ટર એમના ઘરે અધિકારી મોકલીને એનું મતદાન કરાવી શકે હવે આ જો તમે એની વ્યવસ્થા મતદાનની કરાવી દો તો મત કોને આપશે આટલો સીધો સવાલ નથી જવાબ આપતા કોને મત આપશે એક સાથે જવાબ આપો ભાઈ તો આટલા બધા મત મળે તો આ છ લાખ ત્રીસ હજારથી વધારે લીડ આવી જાય ચોથું કામ તમારે કરવાનું છે પહેલું કામ કર્યું પેજ કમિટીને મળ્યા બીજું વડીલોને વંદના કરી ત્રીજો દિવ્યાંગોને મળ્યા ચોથું મહત્વનું કામ તમારા વિસ્તારમાં ખૂબ લોકોને લાભ મળ્યો છે એ લાભાર્થીઓને મળીને એમને કયા કયા લાભ મળ્યા તમે કોઈના ઘરે જાઓ સરસ ઘર બન્યું હોય તો એમને કહો કે તમે આ ઘર બનાવ્યું મોદી સાહેબની યોજનાનો લાભ લીધો કે નહીં કોઈ કહેશે હા હા મેં લીધો એમાં તમે સરસ ઘર બનાવ્યું તમે ચાનો આગ્રહ કરે તો ચા પીવા હાથમાં આવે ત્યારે પેલા બેનને પૂછ્યો કે આ મોદી સાહેબે ગેસ આપ્યો એ જ છે ને તો બેન કહેશે હા હા જોવાને એમ કે મોદી સાહેબે એટલે મારું તો લાકડા બાળવા બહાર નીકળી ગયા પછી એને ત્રીજું પૂછ્યો કે તમારા ઘરમાં હમણાં કોઈ મોટું ઓપરેશન થયું ખબર પડી તો કે હમણાં મારા વડીલનું એક ઓપરેશન થયું હતું બહુ ખર્ચો થયો હશે તો ક્યાં બહુ ખર્ચો થયો હતો કે ક્યાંથી વ્યવસ્થા કરી કે મોદીજી છે ને મોદી હે તો આટલું થીમું મોદી હે તો મિત્રો એ તમને કેસે કે અમારા વડીલમાં પાંચ લાખનું ઓપરેશન હતો અમે ચિંતામાં હતા કે શું કરીશું પણ અમારી પાસે આયુષ્યમાન કાર્ડ હતું એ આયુષ્યમાન યોજનાનું કાર્ડ એને મેં હોસ્પિટલમાં ગયા અમારા વડીલનું ઓપરેશન પણ થઈ ગયું પાંચ લાખનો ખર્ચો તો એક રૂપિયો નહીં આપવો પડ્યો અને વધારે થાત ને તો ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી પટેલ એ પણ બીજા પાંચ લાખ એમાં આપે છે દસ લાખ રૂપિયા એમાં આપે છે પહેલા શું થતું હતું ગામમાં છો તમે બધા એટલે હું વાત કરું તમને કે ગામની અંદર કોઈ વડીલ બીમાર પડે તો ઘરમાં દીકરાને કહે નહીં એને એમ થાય કે એના દીકરાને ખબર પડશે સારવારમાં પૈસા ખર્ચ કરશે તો એ દેવાદાર થઈ જશે એનો મકાન વેચાઈ જાય કે જમીન વેચાઈ જાય એનો દીકરો દેવાદાર થાય એ બાપાને કે માને પસંદ ના હોય એટલે ખૂબ દર્દ થતું હોય દુઃખ થતું હોય તકલીફ થતી હોય તો પણ દીકરાને કહે નહીં બહુ તકલીફ થાય તો ખેતરમાં જાય ધ્રુસકે ધ્રુસકે રડી લે પણ ઘરે આવે ત્યાં સુધી આંખ કોરી ધાકોડ કરી નાખે દીકરાને ખબર ના પડવા દે આ વાત સાહેબ ને ખબર પડી અને મોદી સાહેબે કહ્યું કે આ સાહેબ બાપ ને બચાવે છે હું હું એમનો મોટો દીકરો છું એમની પૈસા આપીશ આખા દુનિયામાં સૌથી મોટી યોજના પચાસ કરોડ લોકોને ને યોજના એ મોદી સાહેબે આપણા દેશ પર દાખલ કરીશ આવી યોજના મોદી સાહેબ શરૂ કરે અહીંયા તો બધા ખેડૂતો જ બેઠા છે કે નહીં ખેડૂતો અમારા બધાના ખાતામાં છ છ હજાર રૂપિયા આવે છે બધાને આવે છે ને એ કોંગ્રેસની સરકારમાં ક્યારે આવ્યા હતા એ તો ઘરે ના લઈ જાય બધા આ તો મોદી છે તો બધાને આપી દે છે મોદી સાહેબે આ યોજના બનાવી ને પાછળની વાત મારે તમને કેવી છે મોદી સાહેબ જ્યારે જોયું હમણે કે ખેડૂતોને નાની મોટી કઈ તકલીફ હોય તો નાયબ દેવા નાના અધિકારીને પણ એને અરજી કરી પડે મહેરબાન સાહેબ બહુ તકલીફ છે મદદ કરો દયા કરો લાચારી બતાવી પડે મોદી સાહેબે કહું કે ખેડૂત તો આપણો અન્નદાતા છે ખેડૂત તો જગતનો તાજ છે એ લાચાર નહી હોવો જોઈએ એને વગર માંગે મદદ મળી જોઈએ કોઈ અરજી નહીં કરે કોઈ વચેટ્યો નહીં કોઈ દલાલ નહીં તમે કોઈ અરજી કરેલી ભાઈ કરેલી કોઈએ કોઈને કઈ દલાલને પૈસા આપવા પડે છે સીધા તમારા ખાતામાં આવી જાય મર્યાદા અન્નદાતા થાય એટલા માટે મોદી સાહેબે આ યોજના બનાવી છે આ દેશમાં પહેલી વાર ખેડૂતો માટે કોઈ સીધી યોજના બનાવી તો નરેન્દ્ર મોદી સાહેબે બનાવી છે મિત્રો આટલા બધા લાભાર્થીઓ તમારે ત્યાં હોય આટલા બધા સાથેનો તમારો સંપર્ક હોય આખા દેશમાં બે કરોડને ઓગણપચાસ લાખ દિવ્યાંગ ભાઈ બહેનો હતા એમને પોતાનું જીવન સરળતાથી જીવી શકે એના માટેના બધા જ સાધનો એ જરૂરી સાધનો કોઈએ દેશમાં આપ્યા હોય તો નરેન્દ્ર મોદી સાહેબે આપ્યા છે એવા નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે કોઈ કસર નહીં થવી જોઈએ દરેક લોટીમાં દૂધ જ હોવું જોઈએ સંકલ્પ લઈ લો પાંચ લાખથી વધારે મતે જીતાડવું છે દરેક બૂથ ત્રણસોથી વધુ લીડથી જીતવાનું છે જે બૂથ ત્રણસોથી ઓછા મતે જીતે એ બધાની વચ્ચેનું કેટલું ખરાબ દેખાય એ બૂથ પ્રમુખનું એવું કહે કે આ બૂથના પ્રમુખ નેતા નેતૃત્વ કરવા માટે લાયક નથી એ આખી કમિટી એની કેટલી નાલેસી થાય મારે આપને કેવું છે કે તમે આ ટાર્ગેટને સિદ્ધ કરવા માટે શક્તિમાન છો તમારી તાકાતમાં મને વિશ્વાસ છે તમારી ટેલેન્ટમાં વિશ્વાસ છે તમારી મહેનતમાં વિશ્વાસ છે તમારી પ્રામાણિકતાથી કામ કરવામાં મને વિશ્વાસ છે આવો સાથે મળીને બૌદ્ધ પ્રેમિકો શક્તિ કેન્દ્રના સૌ લોકો તમારા પ્રભારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના લોકો સાથે મળીને આ કામ બે દિવસમાં પૂરું કરીને સંપર્ક કરીને તમારો રિપોર્ટ ઉમેદવારને અને તમારા જિલ્લા પ્રમુખને તમારા જે કોઈ પ્રભારી હોય એમને મોકલો અમે આટલા લોકોનો સંપર્ક કર્યો છે બે ત્રણ દિવસ પછી ફરી સર્વે કરીશું કે ક્યાં પહોંચ્યા કેટલું અમે કામ કર્યું આપણે રિઝલ્ટ લાવું છે ખૂબ કામ કરવું છે અને ખૂબ દિવસો પણ છે આવો આપણે સાથે મળીને પાંચ લાખની લીડ લાવીએ ને તો આપણે સૂત્ર બોલાવીએ ફિર એક બાર ફિર એક બાર અબકી બાર આપકી બાર બે હજાર ઓગણત્રીસ નું સૂત્ર બી તમને હમણાં કહી રાખું છું બોલાવવું નથી પણ હર મોદી સરકાર ખૂબ ખૂબ આભાર પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્રીઆર પાટીલ સાહેબ આપના પ્રેરણાદાયી દરેક દરેકે દરેક શબ્દને કટિબદ્ધ કરવા માટે અમારા આ પંચવાલ લોકસભાના કાર્યકર્તાઓ થનગની રહ્યા છે અને આપે જે માર્ગદર્શન આપ્યું છે એને